हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? फाइन, ओके, गुड। आज आपणे नो यूनिट टू, हाउ मेनी डीड यू, बराबर। यूनिट टू मा, यूनिट टू नु नाम शुं छे? हाउ मेनी डीड यू। हाउ मेनी एटले के केटला, कोई पण गणी शकाय एवी वस्तु माटे शुं आपणे वापरीशुं हाउ मेनी। केटला बॉयज छे, केटली गर्ल्स छे, केटला ओरेन्जीस छे, तो ए बधी ज गणी शकाय एवी वस्तुओ माटे आपणे शेनाथी प्रश्न पूछीशुं? हाउ मेनी थी। डीड यू एटले के हता, डू डज नु भूतकाळ शुं थशे? डीड थशे, बराबर। अने यू एटले के तमे, तमे केटला हता, बराबर। आ छे यूनिट टू। हवे आ यूनिट नी अंदर सरस मजानी स्टोरीज आपवामां आवेली छे, तेमानी एक्टिविटी वन बी छे, एनो आजे आपणे अभ्यास करीशुं, बराबर। तो चित्रमां तो तमने देखाय छे, जाणीता ज छे बधा, कोण छे फ्रीडम फाइटर? तो के सुभाष चंद्र बोस, बराबर। आपणे रिस्पेक्टली नाम लईए तो नेताजी सुभाष चंद्र बोस। हवे आपणे बधा ज आ व्यक्तिथी परिचित छीए। कोण छे? तो के एक फ्रीडम फाइटर छे। आपणने खबर छे के ज्यारे 1857 ना संग्राम मां गांधीजी, सरदार वल्लभभाई पटेल, जवाहरलाल नेहरू जेवा स्वातंत्र सेनानीओ ज्यारे भारत देशने आजादीनी चळवळमां जोडाया हता, ત્યારે કોણ એમાં સાથે હતું? તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ તેઓમાં સામેલ હતા। આપણને ખબર છે કે ગાંધીજી અને સુભાષના વિચારો થોડાક અલગ હતા। એ બંનેના વિચારો છે એ સેમ ન હતા, પણ કેવો હતો? તો કે બંનેનો એમ છે, બંનેનો ગોલ છે એ સેમ હતો કે ભાઈ ભારત દેશને આઝાદી છે એ અપાવવી, બરાબર। ગાંધીજી છે આપણને ખબર છે કે એ સત્યના આગ્રહી હતા અને અહિંસામાં માનતા હતા। જ્યારે સુભાષચંદ્ર બોઝ કેવા હતા? તો કે હિંસામાં માનનારા હતા। અને કેવા હતા બીજા? તો કે હિંસા કરીને ભલે ને આઝાદી અપાવી એ તેઓનું ગોલ હતું, બરાબર। પછી આપણને ખબર છે કે જો ગાંધીજી છે એ સુભાષચંદ્ર બોઝના માર્ગે ચાલ્યા હોત તો આપણને આઝાદી છે થોડી વહેલી મળત, હમણાં જ, કાલ અથવા તો પરમ દિવસે 15 ઓગસ્ટ ગઈ છે, બરાબર। તો એ આપણે શેની છે? તો કે આપણે 15 ઓગસ્ટ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે બધા જ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરતા હોઈએ છીએ, બરાબર। તો પેલા તો આપણે સુભાષચંદ્ર બોઝ વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો કે તેઓ જ્યારે, આપણે બીજીનું કામ જોઈએ તો કે આઝાદીની ચળવળમાં પણ એમનો મહત્વનો ફાળો રહી ચૂક્યો છે। પછી બીજું શું કહી શકીએ? તો કે એવું મનાય છે કે જાપાન જવા નીકળ્યા ત્યાં રંગૂનમાં પ્લેન ક્રેશ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, એવું માનવામાં આવે છે। હજી એ આપણને સત્ય છે એ આપણે સ્વીકારી શકીએ નહીં, બરાબર છે। સાચું છે કે ખોટું એ હજી આપણે કન્ફ્યુઝડ છીએ। બીજું શું કર્યું હતું? તો કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી, શેના માટે? તો કે આઝાદી મેળવવા માટે, બરાબર। પછી તેઓની ટુકડીઓ હતી, તે ટુકડીમાં ગર્લ્સની ટુકડીનું નામ શું હતું? લક્ષ્મી હતું। પછી એઓ જ્યારે આઝાદીની ચળવળમાં લોકોને શું કરતા હતા? તો કે જાગૃત કરતા હતા, તેઓને જુસ્સો અપાવતા હતા કે તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા, બરાબર। તમે જો તમારા દેશ પ્રત્યે જાગૃત થઈને લડશો, અંગ્રેજ સરકારને સામે લડશો, તો હું તમને શું અપાવીશ? આઝાદી અપાવીશ, એવું છે એ તેઓનું શું હતું? એકમાત્ર સૂત્ર હતું, બરાબર। તો આ થઈ ગઈ આપણી એક શોર્ટ ઇન્ફો અબાઉટ નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરાબર। તો હવે અહીં આપણે શું કરવાનું છે? તો કે અહીંની એક્ટિવિટી 1B માં એક બાળપણનો પ્રસંગ છે। કોના બાળપણનો? તો કે સુભાષચંદ્ર બોઝના બાળપણનો એક ઇવેન્ટ છે, એક સરસ મજાનો પ્રસંગ છે, બનાવ છે એ આપવામાં આવેલો છે। તો એને સમજતા પહેલા એક્ટિવિટી બી ના સ્પેલિંગ જોઈ લઈએ, બરાબર। પેજ નંબર 15 ઉપર છે, તો એના સ્પેલિંગ પેલા જોઈએ। એમાં સ્પેલિંગ પેલો કયો છે? વિન્ડો, વિન્ડો એટલે બારી। એના પછીનો નેક્સ્ટ છે બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ એટલે શું થશે? નાસ્તો, આપણે સવારનો નાસ્તો પણ કહી શકીએ, બરાબર। ટુ કોલ, કોલ એટલે શું થશે? બોલાવવું।
to serve. Serve એટલે શું થશે? પીરસવું. About to start. શરૂ કરવાની તૈયારી. Beggar એટલે શું થશે? ભિખારી. BEGGAR. Beggar એટલે ભિખારી. Really ખરેખર. Poor. Poor એટલે શું થશે? ગરીબ. Hungry. Hungry એટલે શું થશે? ભૂખ્યો. પણ જો અહીંયા એંગ્રી હોય તો શું થશે? ગુસ્સે થવું. એંગ્રી એટલે ગુસ્સે થવું. પણ જો હંગ્રી હોય તો શું થશે? ભૂખ્યો. જો આ બંને વચ્ચે કન્ફ્યુઝન ના થાય એટલા માટે કહું છું. લેટર. પાછળથી, પછીથી. બરાબર. એક લેટર એટલે પત્ર અને આ શું છે? લેટર એટલે પાછળથી, પછીથી. પછી છે નોન એટલે જાણીતો. બરાબર. તો હા, તો આપણી એક્ટિવિટી 1B ના સ્પેલિંગ. હવે પાઠ ઉપર ધ્યાન આપીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાં પેજ નંબર 15 ઉપર એક્ટિવિટી 1B આવેલી છે. એક્ટિવિટી 1B એમને જોઈએ. ફર્સ્ટ છે, અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. અ બોય, એક છોકરો. વોઝ એટલે કે હતો. ક્યાં? તો કે સિટિંગ એટ હિઝ ટેબલ એટલે કે એક છોકરો બેઠો હતો. બરાબર. સિટિંગ એટલે કે બેઠો હતો. ક્યાં? તો કે એટ હિઝ ટેબલ, તેની ટેબલ પાસે. ક્યાં ટેબલ હતું? તો કે નિયર ધ વિન્ડો એટલે કે એક છોકરો બારી પાસે આવેલા ટેબલે બેઠો હતો. બરાબર. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હી વોઝ, તે હતો. ડુઈંગ એટલે કરી રહ્યો. હિઝ હોમવર્ક, તેનું ગૃહકાર્ય એટલે શું થશે? તે તેનું ગૃહકાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્કડ. હિઝ મધર, તેની મમ્મીએ. આસ્કડ એટલે શું થશે? પૂછ્યું. આસ્ક એટલે પૂછવું. આસ્કડ એટલે પૂછ્યું. શું પૂછ્યું? ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. ડીડ યુ એટલે શું થશે? અહીં ભૂતકાળ થઈ ગયું છે. શું તે? ટેક યોર, તારો નાસ્તો. બરાબર. શું પૂછ્યું એની મમ્મીએ? તો કે શું તે તારો નાસ્તો કર્યો? ડુ એટલે કરવું, ડીડ એટલે કરી લીધો. એમ, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, શું તે તારો નાસ્તો કરી લીધો? એવું કોણ પૂછે છે? તો કે એના મમ્મી પૂછે છે. એક છોકરો હતો, તે ટેબલ પાસે આવેલ, એક જે બારી છે, બારી પાસે આવેલું શું છે? એક ટેબલ છે, ત્યાં બેઠો હતો. અને ત્યાં છે એ શું કરી રહ્યો હતો? તેનું ગૃહકાર્ય કરી રહ્યો હતો. ત્યારે તેના મમ્મી છે આવે છે અને પૂછે છે કે શું તે તારું નાસ્તો છે કરી લીધો? ધ બોય સેડ, છોકરાએ કહ્યું અથવા છોકરો બોલ્યો. નો, ના. મધર કોલ્ડ હિમ. કોલ્ડ એટલે બોલાવવું અને કોલ્ડ એટલે બોલાવ્યું. બરાબર. શું કીધું અહીંયા? મધર કોલ્ડ હિમ, મમ્મીએ તેને બોલાવ્યું. શા માટે? તો કે બોયે શું કીધું? તો કે ના, મેં મારો નાસ્તો કર્યો નથી, ત્યારે મમ્મી છે એને બોલાવે છે. એન્ડ સર્વ્ડ હિઝ બ્રેકફાસ્ટ. અને સર્વ્ડ એટલે પીરસ્યું. સર્વ એટલે પીરસવું. સર્વ્ડ એટલે પીરસ્યું. મમ્મીએ તેને તેનો નાસ્તો છે એ પીરસ્યો. બરાબર. અથવા તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. હી વોઝ, તે હતો. અબાઉટ ટુ સ્ટાર્ટ, શું કરી રહ્યો હતો? તો કે તે હજુ તો નાસ્તો છે એ સ્ટાર્ટ કરવાની એટલે કે શરૂ કરવાની તૈયારીમાં હતો. બરાબર. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ એટલે કે તે તેનો નાસ્તો છે એ શરૂ કરવાની તૈયારીમાં હતો. ધેન, પછી. ત્યારબાદ શું થયું? અ બેગર કેમ ટુ ધ ડોર. એક ભિખારી. બરાબર. કેમ એટલે કે આવ્યો. કમ એટલે આવવું. કેમ એટલે આવ્યો. ક્યાં આવ્યો? ટુ ધ ડોર, દરવાજા પાસે અથવા તો બારણે આવ્યો. હી સેડ, તે બોલ્યો. કોણ? તો કે ભિખારી બોલ્યો. હી કોના માટે વપરાયેલું છે? અ બેગર માટે વપરાયેલું છે. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. એવું કોણ કે છે? એક ભિખારી છે. એ પેલા છોકરાના જે દરવાજાની પાસે આવી પહોંચે છે અને કહે છે કે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. સમથિંગ એટલે કે કંઈક. ટુ ઈટ એટલે ખાવા માટે. બરાબર. શું કહે છે? તો કે પેલો જે ભિખારી છે એ દરવાજે આવી પહોંચે છે અને તેને કહે છે છોકરાને કે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર.
છોકરો છે એ શું કરે છે તો કે પેલા ભિખારીની સામે જોવા લાગે છે, તરફ જુએ છે. ધ બોય એટલે કે છોકરો, લુકડ એટલે જોયું, લુક એટલે જોવું, લુકડ એટલે જોયું. ક્યાં? એટ ધ બેગર, એટલે કે શું થશે તો કે ભિખારી તરફ જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હી એટલે કે તે, લુકડ એટલે દેખાતો હતો. અહીંયા શું લેવાનું છે? લુકડ એટલે જોયું નહીં પણ દેખાતો હતો, બરાબર. રિયલી એટલે કે ખરેખર, વેરી એટલે ખૂબ જ, પુઅર, પુઅર એટલે શું થશે તો કે એકદમ ગરીબ દેખાતો હતો. વેરી પુઅર એટલે કે ખૂબ ગરીબ. એન્ડ હંગ્રી, કેવો દેખાતો હતો તો કે જે છોકરો છે એને જોયું ભિખારી સામે તો ભિખારી કેવો લાગતો હતો? ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. ત્યારબાદ શું થયું? પેલા છોકરાએ શું કર્યું? હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હી એટલે કે તે, ગીવ નું ભૂતકાળ છે ગેવ. તેણે આપ્યો, શું આપ્યો? હિઝ બ્રેકફાસ્ટ, તેનો નાસ્તો છે. કોને આપ્યો? ટુ ધ બેગર. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર એટલે કે તેણે પોતાનો નાસ્તો છે જે મમ્મી એને પીરસીને ગઈ હતી તે નાસ્તો છે એ કોને આપી દીધો? પેલા ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. જે ભિખારી છે એ વોઝ એટલે કે હતો, વેરી હેપી ખૂબ જ ખુશ. એટલે ભિખારી ખૂબ કેવો થઈ ગયો? ખુશ થઈ ગયો. એમને જે ખાવાનું છે એ મળી ગયું એટલે ભિખારી કેવો થઈ ગયો? ખુશ થઈ ગયો. ધીઝ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. અને જે આ જે છોકરો હતો કે તેનામાં સમર્પણની ભાવના હતી, પોતાની વસ્તુ છે એ બીજાને આપી દેવાની જે ભાવના હતી, એ બાળક કોણ હતો? એ છોકરો કોણ હતો? તો કે ધીઝ બોય એટલે કે આ છોકરો, વોઝ લેટર એટલે કે પછીથી, નોન એઝ જાણીતો થયો અથવા જાણીતો હતો, ક્યાં નામથી? એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ એટલે કે આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. આપણને ખબર છે કે પુત્રના લક્ષણ છે એ પારણામાંથી હોય, બરાબર. આપણે જોઈ શકીએ કે જ્યારે કોઈ નાનું છોકરું છે એ કેવું બિહેવ કરે છે એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે એ આગળ જતા કેવું બનશે. તો જ્યારે આવા નાનપણના પ્રસંગો આપણે જોઈએ છીએ, બરાબર, સુભાષચંદ્ર બોઝના, કે પહેલેથી જ તેનામાં એક તો આત્મસમર્પણની ભાવના હતી, બીજાને વધારે પડતી શું આપવાની? તો કે પોતાનું કંઈ પણ હોય એ બીજાને અર્પણ કરવાની જે ભાવના હતી તે તેમનામાં આગળ જતા વિકસી અને તેઓ આગળ જઈને શું કહેવાયા? નેતાજી સુભાષચંદ્ર બોઝ નામના એક સરસ, એક મહાન વ્યક્તિ બન્યા, બરાબર. કે જેમનામાંથી આપણે ઘણી બધી વાતો છે એ શીખવા જેવી છે, જાણવા જેવી પણ છે. અને એટલે જ આપણા દેશની આઝાદી માટે સૌથી વધારે સારો મહત્વનો ફાળો હોય તો આપણે કહી શકીએ કે સુભાષચંદ્ર બોઝનો હોય છે. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.